છેલ્લા એક વર્ષથી બંધ કોર્ટના દ્વાર ખોલવા વકીલોએ માંગ કરી છે. અમદાવાદના વકીલોનું કહેવું છે કે કોર્ટ બંધ હોવાથી તેમને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કેસ ઘટતા અન્ય વ્યવસાયોને છૂટ અપાઈ છે તો કોર્ટ પણ શરૂ કરવામાં આવે તેવી વકીલોની માંગ છે. વકીલોનું કહેવું છે કે પહેલા દિવસના 100 કેસ ચાલતા હતા, જેની સામે હવે 25 કેસ સાથે પ્રત્યક્ષ કોર્ટ શરૂ કરવામાં આવે. પ્રત્યક્ષ કોર્ટ ચાલુ ન હોવાને કારણે આરોપીઓને જામીન નથી મળી રહ્યા. કોરોનાના કેસીસમાં છેલ્લા થોડા દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ ઘટાડા સાથે કેટલીક વસ્તુઓમાં સરકાર દ્વારા છૂટછાટ પણ અપાઈ છે. શાળાના વર્ગોમાં પણ હવે ધીમે ધીમે છૂટછાટ આપીને વર્ગો શરૂ કરવામાં આવે છે. ત્યારે ફિઝિકલ કોર્ટ શરૂ થવી કે નહીં તેને લઈને એક વકીલો શું કહી રહ્યા છે, તેમનું શું માનવું છે, વકીલો સાથે વાત કરીશું. સાહેબ, આપ શું કહેશો, ફિઝિકલ કોર્ટ એક શરૂ થવી જોઈએ કે નહીં? ફિઝિકલ કોર્ટો ચાલુ થવી જોઈએ, કેમ કે ઓનલાઈનથી બધાને નુકસાન થાય છે અને એક વર્ષ ઉપરાંતથી કોર્ટો બંધ છે, દરેક વકીલની આર્થિક પરિસ્થિતિ બી એ થઈ જાય એવું છે, એટલે તાત્કાલિક ફિઝિકલ કોર્ટો ચાલુ થવી જોઈએ. તાત્કાલિક ફિઝિકલ કોર્ટ ચાલુ થવી જોઈએ. આપ શું કહેશો, કેવા પ્રકારની છૂટછાટ ફિઝિકલ કોર્ટ શરૂ થાય તો નિયમ કયા પ્રકારે પાડવામાં આવશે, કયા પ્રકારની આપની માંગણી? અત્યારે જે પ્રમાણે સરકારની નીતિ પ્રમાણે કોર્ટો જે બંધ રાખવામાં આવી છે એના લીધે થઈને જુનિયર વકીલ મિત્રો અને વકીલ મિત્રો જે અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છે એમને ઘણી તકલીફો પડી રહી છે. અમુક વખતે નેટવર્ક નથી આવતું, જે યોગ્ય રજૂઆત